સંખ્યાઓનો ઘટતો ક્રમ। બાળકો, હવે આપણે જોઈશું કે કેવી રીતે નંબરો ઉતરતા ક્રમમાં ગોઠવવા। 36, 23 અને 48 આ નંબરો ધ્યાનથી જુઓ અને મને કહો કે તેમની વચ્ચે કઈ સંખ્યા મોટી છે। મેડમ, 48। બરાબર, 48 એ 36 અને 23 કરતા મોટી સંખ્યા છે, તેથી આપણે તેને કાઢીને બ્લેકબોર્ડ પર લખીશું। હવે ત્યાં બે સંખ્યા બાકી છે, આમાંથી કઈ સંખ્યા મોટી છે? 36। બરાબર, 36 સંખ્યા 23 થી મોટી છે, એટલે હવે હું 36 ને કાઢીને 48 પછી લખીશ। હવે વધી 23 સંખ્યા અને આ બધાથી નાની છે, એટલે તેને આપણે 36 પછી લખીશું। તો આ છે સંખ્યાઓનો ઘટતો ક્રમ અને આપણે આવી રીતે લખીશું 48, 36, 23। તો વધતા ક્રમમાં આપણે નાની સંખ્યા કાઢવાનું શરૂ કરીએ છીએ અને મોટી સંખ્યાની તરફ આગળ વધીએ છીએ, જ્યારે ઘટતા ક્રમમાં આપણે સૌથી મોટી સંખ્યાથી પ્રારંભ કરીએ છીએ અને સૌથી નાની સંખ્યામાં આગળ વધીએ છીએ। તો તમને સમજાયું ને? બરાબર છે મેડમ, સંખ્યાઓનો વધતો અને ઘટતો ક્રમ। બાળકો, હવે હું તમને સંખ્યાના સેટ આપીશ, તમારે દરેક નંબરને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવા પડશે। તો ચાલો શરૂ કરીએ। પહેલો સેટ છે 26, 19, 47। મને કહો, તમે આને ચડતા અને ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવશો? મેડમ, વધતો ક્રમ 19, 26, 47 હશે અને ઘટતો ક્રમ 47, 26, 19 રહેશે। બરાબર, ચડતા ક્રમમાં આ પ્રમાણે લખવું જોઈએ 19, 26, 47, જ્યારે ઘટતો ક્રમ નીચે પ્રમાણે લખવામાં આવે છે 47, 26, 19। હવે આગળનો સેટ છે 62, 85, 50। મેડમ, આ સંખ્યાનો વધતો ક્રમ હશે 50, 62, 85 અને આ સંખ્યાનો ઘટતો ક્રમ હશે 85, 62, 50। બરાબર, ઘટતો ક્રમ આ પ્રમાણે લખવામાં આવે છે 50, 62, 85 અને ઘટતો ક્રમ આ પ્રમાણે લખવામાં આવે છે 85, 62, 50 નંબરોનો। આગળનો સેટ છે 32, 13 અને 9। મેડમ, આ સંખ્યાઓનો વધતો ક્રમ છે 9, 13, 32 અને ઘટતો ક્રમ છે 32, 13, 9। સરસ, સાચો જવાબ। ચડતા ક્રમમાં આપણે આ પ્રમાણે લખવામાં આવે છે 9, 13, 32 અને ઘટતા ક્રમમાં આ પ્રમાણે લખાય છે 32, 13 અને 9। તેથી સંખ્યાઓનો આગળનો સેટ છે 43, 76, 89, 60। મેડમ, વધતો ક્રમ 43, 60, 76, 89 છે અને ઘટતો ક્રમ 89, 74, 80, 43 છે। ખૂબ જ સરસ, ચડતા ક્રમમાં આ પ્રમાણે લખવામાં આવે છે 43, 60, 74, 89 અને ઘટતા ક્રમમાં આ પ્રમાણે લખાય છે 89, 74, 60, 43। હવે સંખ્યાઓનો છેલ્લો સેટ છે 15, 9, 75, 52। મેડમ, વધતો ક્રમ હશે 9, 15, 52, 75 અને ઘટતો ક્રમ હશે 75, 52, 15 અને 9। બરાબર જવાબ, આપણે ચડતા ક્રમમાં આ પ્રમાણે લખીશું 9, 15, 52, 75 અને ઘટતા ક્રમમાં 75, 52, 15, 9। એટલે કે હવે તમે બધા વધતા અને ઘટતા ક્રમને ખૂબ જ સારી રીતે સમજી ગયા છો।